એમાં ભણી લેવું જોઈએ કે આ વસ્તુ વ્યાજબી નથી, તમારે પણ બેન છે, તમારે પણ માં છે. તો એ જે વસ્તુ એમના એજ્યુકેશન સાથે ભણી લેવામાં આવે, આ અનબડા હું વિચાર કરતો પહેલા કે પીઆઈએલ બી કરું, તો એજ્યુકેશન કોર્સમાં 10મા 11મા કે 12મા એમને સમાજમાં કેવી રીતે જીવવું, સ્ત્રીનો આદર કેવી રીતે કરવો, સ્ત્રીઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, એ જે બધી બાબતો છે એ પણ ભણાવવામાં આવે તો આ બધું કરવાનું લેખે લાગશે. કારણ કે જે ગુપ્ત રેપો ચાલ્યા કરે છે, મેં કીધું કુટુંબ દ્વારા, શિક્ષકો દ્વારા, છાત્રાલયના સાહેબો દ્વારા અથવા પીએચડીના ગાર્ડો દ્વારા, એ પણ જે છે બધા પ્રિવિલેજ ક્લાસ ડેવિન્સીસ છે. એ લોકો એવું સમજે છે કે વી આર એબોવ ધ લો. ભારતના બંધારણમાં રૂલ ઓફ લો છે, એટલે કાયદો સર્વોપરી છે. બધા નાગરિકો, પછી વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ સાહેબ હોય, એવરીબડી અંડર બિલો ધ લો, લો ઇઝ સુપ્રીમ. તો જે લોની જે સુપ્રીમ મસી છે એ વસ્તુ સ્વીકારવાની વાત લોકોને સમજાવવી પડે, એમના મગજમાં ઉતારવી પડે. એટલે એવું માનું કે એજ્યુકેશનમાં જો આખા નેશનલ લેવલે આ મુદ્દો ધ્યાનમાં આવી જાય તો કદાચ લોકો થોડા આ પ્રમાણમાં કરતા ખચકાશે અને ઘટશે, તો જ આની અંદર આમાં આપણે કંઈક આશા રાખી શકીએ અને તો જ આના સાચો રિઝલ્ટ મળશે, તો જ આપણે કાયદાનો કોઈ વિજય થયો કે આ ચુકાદાનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન તો જોઈ શકીશું. એનજીઓ, સામાજિક સંસ્થાઓ શું માનવું છે બેન? એ પોઈન્ટ પરથી ખાસ વાત કરવી છે કે તમે જયારે મને પૂછ્યું કે આ ચુકાદો જે ઐતિહાસિક છે એનાથી શું ફરક, એટલે કેટલા નહીં, તો જે બાકીના ફરકો તો આપણે સમજાવી દીધા, પણ હવે મારે ખાસ રિક્વેસ્ટ છે જે સામાજિક સંસ્થાઓ છે, બે ટાઈપની જેન્યુઅન કામ કરતી હોય, જે ખાલી હાથડીઓ ચલાવતી હોય, બંનેને રિક્વેસ્ટ છે કે જયારે તમે હવે આની અવેરનેસ કરો છો ત્યારે મહેરબાની કરીને તમે આવા એક્ઝામ્પલ્સ આપો. જેને કે અત્યારે આપણે આનો એક્ઝામ્પલ લીધો, પાટણ કાંડનો એક્ઝામ્પલ દીધા, તો એવા એક્ઝામ્પલથી શું થશે કે માણસમાં ફફડાટ થશે. કારણ કે આપણે જે આપણે વાત કરીએ છીએ ને, હવે જે સ્ટેટ ઓફ સોસાયટી, જે સોશિયલ સ્ટેટ ઓફ સોસાયટી, જે આપણે એક્ઝામ્પલ નિર્ભયાનો વાત કર્યો, તો એ સ્ટેટ જે લોકો એક રેપ કર્યો છે એ એક બિલકુલ અલગ સ્ટેટાથી આવે છે, બરોબર છે? એટલે ઇનફેક્ટ આ બી યાદ કરાવી દઉં કે જયારે આપણા સુપ્રીમ કોર્ટમાં ડિફેન્સના લોયરે એવું કીધું કે સાહેબ આ સોશિયલ ડિસએડવાન્ટેજ સ્ટેટાથી આવે છે એટલે તમે એને માફી આપો, અને માફી આપો કે ઓછી કરો સજા, તો ત્યારે સુપ્રીમ કોર્ટે નોંધ કરી કે ના, આ સોશિયલ ડિસએડવાન્ટેજ વાળો કેસ જ નથી, કારણ કે આ તો હ્યુમેનિટીનો કેસ છે, ઇન્સાનિયતનો કેસ છે. એટલે કમિંગ બેક ટુ, અગર આ સોશિયલ સ્ટેટાની જે ડિસએડવાન્ટેજ સોસાયટી છે ત્યાં ખાસ અવેરનેસ ને કેવું જોઈએ કે તમે આ કરશો તો આ ગુનો બને છે, આવી રીતે ફાંસી થશે. કારણ કે આ આ લેવલના લોકો નથી ટીવી જોવાના કે નથી સોશિયલ મીડિયા રમવાના. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સામાજિક સંસ્થાઓએ આ કામ વહેલી તકે લઈ લેવું જોઈએ. એક્ઝેક્ટલી, આપ બંને ઉપસ્થિત રહ્યા, જે પણ ઇનપુટ્સ આપ્યા, ડિબેટ કરી, ચર્ચા કરી, તે બદલ આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આ તો આ ખાસ આજનો કાર્યક્રમ અંતે કહેવા માંગીશ કે જે પ્રમાણે સમગ્ર ટોકશો રહ્યો, ચુકાદો આવ્યો, ઇટ ઇઝ હેપી, લોકો ખુશ છે, પણ હું બી આશા રાખીશ કે મારું બી મન થાય કે આવી સ્ટોરી, આવા ચુકાદાને મારે રિપોર્ટિંગ કરવું પડે, મને પણ ના ગમતું હોય. વકીલ સાહેબ છે, એમને આવો કેસ લડવાનું મન ના થતું હોય, અને બેનને કોઈ આવી કમ્પ્લેન લઈને આવે એવું મન ના થતું હોય. તો આ તો આ બી સબ્જેક્ટ આજની ચર્ચા ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.